विद्यार्थी मित्रों, आज आप धोरण 12 अर्थशास्त्र विषय की अंदर जो ऑगस्ट प्रश्न बैंक 2022-23 है यू संपूर्ण सोल्यूशन करीशू। अने आ एकम कसोटी अंदर एट्ले कि जो ऑगस्ट महीने अंदर तमारे एकम कसोटी लेवानी छे एनी अंदर प्रकरण 1-3 प्रश्नों पूछावाना छे। तो आपणे शुरुआत करिए सौ प्रथम विभाग एना एटले कि एमसीक्यू थी। तो पहले एमसीक्यू छे कि स्तंभ आकृति केटला प्रकारनी होय छे। तो स्तंभ आकृति छे 3 प्रकारनी होय छे। स्केल माप विना शू दौरी शकाय छे? तो स्केल माप विना आलेख दौरी शकाय छे। पछी बैंकिंग अंगेनी माहिती कोनी वेबसाइट परथी मळे छे? तो वर्ल्ड बैंकनी वेबसाइट परथी आपणे माहिती मळे छे। आकृति कया प्रकारना वितरण माटे दौरवामां आवे छे? तो आकृति जे छे ए असतत प्रकारना वितरण माटे दौरवामां आवे छे। आलेख कया प्रकारना वितरण माटे दौरवामां आवे छे? तो आलेख ए सतत प्रकारना वितरण माटे दौरवामां आवे छे। छठ्ठा નંબરનું જોઈએ કે દરેક સ્તંભના મૂલ્યને 1-થી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? તો ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે। પછી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો ચિત્રાકૃતિ છે એનો સમાવેશ આલેખના પ્રકારમાં નથી થતો। પછી જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો મહત્તમ મૂલ્ય 100 છે। 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલો હતો? તો 130મો હતો। પછી આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? તો કે માથાદીઠ આવકમાં વધારો થવો એ આર્થિક વિકાસનો સાચો માપદંડ છે। કોના મતે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે? તો કે ટોડેરાના મતે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે। પછી માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો મહત્તમ મૂલ્ય 1 છે। પછી વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે, આ વ્યાખ્યા કોની છે? તો આ વ્યાખ્યા છે રોબર્ટસનની છે। પછી ચોખા અને કાપડ મેળવવાની વ્યવસ્થા એટલે શું? તો કે સાટા પદ્ધતિ એને કહેવાય છે। પછી માંગ વૃદ્ધિ થતાં ભાવધારને કેવા પ્રકારનો ફુગાવો કહેવાય છે? તો માંગ પ્રેરિત ફુગાવો કહેવાય છે। હવે આપણે એક એક વાક્યના પ્રશ્નો જોઈએ। પાવર પ્રેઝન્ટેશન એટલે શું? તો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને સરળ રીતે રજૂ કરવાની રીત એટલે પાવર પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે। પછી એક્સેલ વર્કશીટ એટલે શું? તો કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવાનો અનોખો પ્રોગ્રામ જેને એક્સેલ વર્કશીટ કહેવામાં આવે છે। પછી NSSOનું પૂરું નામ જણાવો, તો કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે। WHOનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે। એના પછી ILOનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે। IMFનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ છે। પછી આલેખ એટલે શું? તો આગળ જોઈએ આપણે કે ભાઈ આલેખ કોને કહેવાય છે? તો આલેખ એટલે શું? તો કે આલેખની વ્યાખ્યા અહીં આપવાની છે વિદ્યાર્થી મિત્રો। તો કે સતત આવૃત્તિ ધરાવતી માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરવામાં આવેલું ચિત્ર એને આપણે આલેખ કહીએ છીએ। વૃત્તાંશ શોધવાનું સૂત્ર શું છે? તો કે વૃત્તાંશ શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું છે? વૃત્તાંશ બરાબર જોઈએ તો પેટામૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ કરવાનું છે। પછી સ્તંભ આકૃતિ એટલે શું? તો કે દરેક વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ સ્તંભ આકૃતિ કહેવાય છે। પછી આલેખ દોરવા અને સમજવા શાનું જ્ઞાન જરૂરી છે? તો આલેખ દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે। પછી આલેખના પ્રકારો જણાવે છે, સ્તંભ આલેખ છે બરાબર, રેખા આલેખ છે, એ બધા પ્રકાર છે। ઇન્ટરનેટના ઉપયોગ માટેના ભયસ્થાનો પણ એ તમે જોઈ શકો છો। આકૃતિ એટલે શું? આકૃતિ દોરવા માટે કયા શા માટે દોરવામાં આવે છે? પછી આર્થિક વિકાસનો અર્થ આપવાનો છે, તો કે આર્થિક વિકાસ એટલે સમય લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વધતો જે સુખાકારી છે એને આપણે આલેખ કહી શકીએ છીએ બરાબર। તો આવી રીતે તમારે આપી દેવાનું છે કે ભાઈ આલેખની શું આવે છે? તો કે આલેખની વ્યાખ્યા આવે છે। હવે આપણે સેક્શન સીની વાત કરી નાખીએ। તો સેક્શન સીની અંદર તમારે વિવેકગુણના પ્રશ્નો પૂછાશે। આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત આપો, માથાદીઠ આવકના નિર્દેશનની મર્યાદાઓ જણાવો, પછી સાટા પદ્ધતિની મર્યાદાઓ જણાવો, નાણાંના ફુગાવાના પ્રકાર લખો અને ફુગાવાના લક્ષણો જણાવો। એના પછી સેક્શન ડીની વાત કરીએ, 3 ગુણના પ્રશ્નો। તો કમ્પ્યુટર ટેકનોલોજીના અર્થશાસ્ત્રમાં ઉપયોગિતા જણાવો, કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ભયસ્થાન જણાવો, આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો, માનવ વિકાસ આંકનો અર્થ અને ઘટકો સમજાવો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના 3 ઘટકો જણાવો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદા ટૂંકમાં જણાવો, નાણાંના કાર્યો સમજાવો અને સાટા પડતાની મર્યાદાઓ સમજાવો। હવે સેક્શન ઈની વાત કરીએ તો 5 ગુણના પ્રશ્નો છે। આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાના આંક વિશે સમજાવો અને નાણાંના ઉદ્ભવ અને વિકાસ જણાવી તેના કાર્યો સમજાવો। તો આની PDF ફાઇલની લિંક ટૂંક સમયની અંદર તમને મળી જશે વિડીયોની નીચે, તો એ પણ તમે ડાઉનલોડ કરી નાખો અને તૈયારી કરવા લાગ્યો।